करता हूँ, मैं जो मन में जी आता है वो बोलता हूँ। विश्व शक्तियों ने सीमा पर फिर से जाल बिछाया है, हथियारों का होना वादा गीदर फिर घुराया है। हम डरते नहीं अणु बम्बों से, ना बिग बिल जैसे जलपोतों से, हम डरते हैं ताज तन शिमला जैसे समझौतों से। मैं पाकिस्तान से कहना चाहता हूँ, भारत वर्ष की इस पानी की है तुमको पहचान नहीं। अरे एटम बम बना के तुम फिर से नगमे भूल गए, पैसे तारी करके युद्धों को शायद भूल गए। याद करो अब्दुल हामिद ने टेंटन टैंक जला डाला, याद करो गाची का फेड़ा जो छटके में ही डुबा डाला, और थाता के जन्नन याजी को दूध छटी का पिला डाला। याद करो शिमला समझौता जो इंदिरा के एहसानों को, अब की जंग छुरी तो सुन लो नाम निशानी होगा, कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। यह एटम बम पर हिम्मत कौन दिखाएगा, इन्हें जलाने को बोलो क्या बाप तुम्हारा आएगा। अब की चिंता मत कर मियाँ, चेहरे का खोल बदल देंगे, इतिहास की तो हस्ती है क्या पूरा भूगोल बदल देंगे। सारा जहाज छोड़कर लाहौर से गुजरेगी गंगा, इस्लामाबाद की छाती पर फेरेगा भारत का झंडा, पिंडी और कराची तक सब कुछ ग्रहण हो जाएगा, सिंध नदी के आर पार पूरा भारत हो जाएगा। फिर सदियों सदियों तक जिम्मा जैसा शैतानी होगा, कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। लाल कर दिया लहू से तुमने, लाल कर दिया लहू से तुमने श्रीनगर की घाटी को, जेवर मजहब दिखलाकर तुम भेज रहे नादानों को, खुली शैतानी है, खुली मक्कारी है। सारी दुनिया जान चुकी ये हरकत पाकिस्तानी है, समझा दो इस पाकिस्तानी को, देश अगर हो गया खड़ा तो महाप्रलय आ जाएगी पाकिस्तान के हर। हेलो हेलो, एन एस पटेल बोले।
बाबा, विद्यार्थी मित्रों त्याज बेस मंचस्थ महानुभावों खूब खूब आभार। हवे वाइब्रंट गुजरातना प्रणेता तथा स्वर्णिम गुजरातनो उत्तम संकल्प आपनार माननीय मुख्यमंत्री श्री नरेन्द्र भाई मोदीजीना 58मा जन्मदिननी उजवणी प्रसंगे NS पटेल आर्ट्स कॉलेज आणंदना विद्यार्थीओए गायेली जे यशगाथा जे भाजपनुं गीत छे ते हवे विद्यार्थीओ रजू करशे।
ખૂબ આભાર. વિદ્યાર્થીને હવે સ્ટેજ ઉપર અને સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત આજ રોજ આણંદ નગરના પ્રતિષ્ઠિત સિનિયર સિટીઝનના સન્માન સમારોહ પ્રસંગે અત્રે મંચસ્થ મુરબ્બી શ્રી કૌશિકભાઈ પટેલ, કે જેઓ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે, તેઓનું હું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તેવા જ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી ભીખુભાઈ નારણભાઈ પટેલ, કે જેઓની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા આ પ્રકારના છેલ્લા 3 વર્ષથી આપણે કાર્યક્રમ યોજી રહ્યા છીએ, કે જેમાં આણંદના નગરના વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ પ્રસંગે અહીંયા ભીખુભાઈનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. એની સાથે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના જોઈન્ટ સેક્રેટરી માનનીય શ્રી અનિલભાઈ જે રાજાણી અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તેઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ સરદાર પટેલ એજ્યુકેશનના ટ્રસ્ટી શ્રીમતી મૃદુલાબેન પટેલ અને નૈનાબેન જે રાજાણી પણ ખાસ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તેઓ બંનેનું હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ આણંદના પ્રતિષ્ઠિત અને પ્રથમ નાગરિક એવા સેજલબેન પટેલ અહીંયા જ્યારે ઉપસ્થિત છે, ત્યારે તેઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપ સૌ વચ્ચે વધુ સમય નહીં લેતા, આજ સવારથી જેઓ દેશભક્તિ કાર્યક્રમની અંદર પોતાનું યોગ્ય ફાળો આપી રહેલ છે અને છેક પોરબંદરથી અત્રે કાર્યક્રમ રજૂ કરવા માટે ખાસ અહીંયા પધારેલ છે, કે જેઓની પાછળ પ્રેરણા સ્ત્રોત આપણે કહી શકીએ તો સ્વામી શ્રી ધર્મબંધુજી છે, કે જેઓ દર વર્ષે પ્રાસલાની અંદર રાષ્ટ્રકથા શિબિરમાં ભારત તેમજ ગુજરાતમાંથી ખાસ 15,000 બાળકોને એકત્રિત કરી અને રાષ્ટ્રનું પાન કરાવે છે. આ વર્ષે આ ટ્રસ્ટ એ રીતે નસીબદાર રહ્યું કે આ ટ્રસ્ટની NS પટેલ આર્ટ્સ કોલેજમાંથી 500 વિદ્યાર્થીઓ અને 20 અધ્યાપકોએ પણ ખાસ ત્યાં આ શિબિરમાં ભાગ લીધો. માત્ર ભાગ નહીં લેતા, રાષ્ટ્રની ભાવના ઊભી થાય અને ઉજાગર થાય તે માટેના સંપૂર્ણ પ્રયત્ન કર્યા અને એની ફળશ્રુતિ સ્વરૂપે જ આજ રોજ પોરબંદરથી જયેશભાઈ અને એની કંપની એટલે 15 વિદ્યાર્થીઓ અહીંયા આવેલા છે. આ 15 વિદ્યાર્થીઓની જો હું ઓળખાણ આપું તો એ કોઈ વિદ્યાર્થી નથી, તેઓ કડિયા કામ કરી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રની એક ભાવના છે, ભોઈ સમાજના છે, અને તેઓ સમગ્ર દેશમાં જઈ APJ અબ્દુલ કલામ હોય કે મુરલી મનોહર જોશી હોય કે બિટ્ટા હોય, એમની સાથે રહી અને આ કાર્યક્રમો તેઓ રજૂ કરે છે. અને આ કાર્યક્રમોની અંદર તેઓને જુદા જુદા 60 જેટલા એવોર્ડ મળેલા છે. તેમજ જયેશભાઈ ઇંગળાજીયા, કે જેઓની શરૂઆતની અંદર જ ઓળખ આપવામાં આવી હતી, કે તેઓએ હમણાં જ એટલે કે 11-12 ઓક્ટોબર 2008ના રોજ જયેશભાઈએ આખા શરીરે ગોલ્ડન કલર લગાડી અને પોરબંદરની અંદર જ્યારે ટ્રેન આવી હતી ત્યારે એ ત્યાં 20 કલાક સુધી ઊભા રહ્યા સ્ટેચ્યુ બનીને, અને એ નોંધ એ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ લેવામાં આવી છે અને એમનું નામ ત્યાં નોંધવાની તૈયારી કરી રહ્યા છે. તે જ રીતે તેઓએ બોમ્બ વિસ્ફોટ તેમજ મુંબઈની અંદર ત્રાસવાદીઓ દ્વારા થયેલી જે દુર્ઘટના છે એમાં શહીદ થયેલાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓએ ગાંધીજીના જન્મસ્થળ ઉપર જુદા જુદા 51 જેટલા કલર શરીરે લગાડી અને એમને શ્રદ્ધાંજલિ આપી છે. એવા 51 કલર એ માત્ર ઉપરાછાપરી લગાવવાના નથી, પણ એક કલર લગાવ્યા પછી ફરીથી એને કાઢી નાવી અને ફરીથી એ કલર લગાવવાના, એવા 51 કલર તેઓએ
12 કલાક અને 50 મિનિટની અંદર કરેલા છે. આવા જયેશભાઈને અહીંયા હું કૌશિકભાઈના હસ્તે સન્માન કરવા માટે અહીંયા બોલાવું છું. જયેશભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવે, એમની સાથે યતિનભાઈ પણ આવે, અને આ બંને મિત્રોને કૌશિકભાઈ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ એમનું સન્માન સાથે તેઓને 11,000 પુરસ્કાર પણ આપી રહ્યા છે. તો આ રાષ્ટ્રની ભાવના ઉજાગર કરવા માટે અને આ 26 જાન્યુઆરીના દિનને સાર્થક કરવા માટે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટે એક નાનો અમથો પ્રયાસ કરેલ છે, અને એ પ્રયાસને આપણે ફરીથી એક વખત તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ. ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભાજપના શ્રી કૌશિકભાઈ પટેલનું પુષ્પ તથા સ્મૃતિચિહ્ન દ્વારા સ્વાગત કરવા હું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી મંત્રી શ્રી ભીખુભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ. ખૂબ જ આભાર સર આપનો. આઈ શેલ ગ્રો ઓલ્ડ બટ નેવર લૂઝ લાઈફ ઝેસ્ટ બીકોઝ ધ રોડ્સ લાસ્ટ ટર્ન વિલ બી ધ બેસ્ટ. એક કવિએ કહ્યું છે કે પુરુષ, વૃક્ષ અને વનફળ એ પાકા થાય ત્યારે જ તેની ખરી મજા હોય છે. ઉંમર વધતા માણસ વૃદ્ધ નહીં પરંતુ પુખ્ત થાય છે, અને પુખ્તપણું ચાલતા રહેવાની એક સતત ક્રિયા છે. જિંદગીના ઉતાર ચઢાવને જવાબદારીપૂર્વક પસાર કરી ઉત્સાહપૂર્વક જિંદગીને માણી રહેલા કેટલાક વરિષ્ઠ નાગરિકોનું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ પોતાની 3 વર્ષની પરિપાટીને આગળ ધપાવતા સન્માન કરી રહ્યું છે. તો આજે આપણે એ સર્વે વરિષ્ઠ વડીલોનું સ્વાગત શાલ ઓઢાડીને કરીશું. સર્વપ્રથમ હું શ્રી અનિલભાઈ જયરાજાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી મણિભાઈ શંકરભાઈ પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરે. હું કૌશિકભાઈ પટેલને વિનંતી કરીશ કે તે શ્રી ચીમનભાઈ સાથેનું શાલ ઓઢાડીને સન્માન કરે. શ્રી મણિકાકાનું સ્વાગત અનિલભાઈ જયરાજાણી સાહેબ કરશે. કૌશિકભાઈ પટેલને વિનંતી કરીશ કે તે શ્રી ચીમનભાઈ સાથેનું શાલ ઓઢાડીને સ્વાગત કરે. હું અનિલભાઈ જયરાજાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી રાવજીભાઈ મંગળભાઈ પટેલનું શાલ ઓઢાડી સ્વાગત કરે. શ્રી દેવપ્રસાદ ઉમિયાશંકર દવેનું સ્વાગત શ્રી ભીખુભાઈ પટેલ કરશે.
मर्चेंट नहीं तो मैं आया मुझे दिया।